નર્મદાના નીર કચ્છના ખેડૂતોના મોઢામાં ખીર નર્મદા મૈયાના નીરનું કચ્છના મુન્દ્રા તાલુકામાં સ્વાગત કરાયું ભવિષ્યમાં કચ્છના ખેડૂતોને પાણી માટે તરસવું નહીં પડે નર્મદાના નીર કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના ભોરારા કેનાલ સુધી પહોંચતા ખેડૂતો ખુશખુશાલ નર્મદા કેનાલ આવ્યા પછી ખેડૂતોને શું ફાયદો થશે સ્થાનિક ગ્રામજનો શું કહી રહ્યા છે સ્થાનિક ગામના જવાબદાર વ્યક્તિઓ શું કહે છે સ્થાનિક રાજકીય પાર્ટી ભાજપના મુંદ્રા તાલુકા કિસાન મોરચાના પ્રમુખ ચાંદુભા જાડેજા શું કહે છે પાણીનું મહત્વ ખેડૂતોનું મહત્વ અને નર્મદા કેનાલનું પાણી કચ્છના મુંદ્રા સુધી પહોંચતા ખેડૂતોએ કેવી ખુશી વ્યક્ત કરી જાણો અમારો ખાસ અહેવાલ નમસ્કાર મિત્રો હું છું નીતેશ ગોર કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે કચ્છ આજથી આપણે બેથી ડો બે બેથી અઢી દાયકા પહેલાંની વાત કરીએ તો કચ્છ પાણી માટે તરસતું હતું ત્યારબાદ સરકારો ઘણી બધી ઉથલપાથલ થતી રહી અને એના પછી કચ્છની અંદર નર્મદા નનામી દેવો ભવ નર્મદાનું જ્યારે અહીં કચ્છમાં આગમન થયું ત્યારે ખેડૂતોને એમ હતું કે અમને અમારા ઘર સુધી અમારી ખેડૂત ખેતી જ્યાં પણ અમે કરીએ છીએ ત્યાં સુધી અમને પાણી મળશે સંપૂર્ણ રીતે પાણી મળી રહ્યું છે અત્યારે મુન્દ્રા તાલુકામાં અમે નર્મદા કેનાલની મુલાકાતે આવ્યા છીએ નર્મદા નર્મદા કેનાલ જ્યાં મુન્દ્રાની અંદર મંગરા ગ્રામ પંચાયતના સરપંચ અને સળાવ ગ્રામ પંચાયતના ઉપસરપંચ પણ આપણી સાથે ઉપસ્થિત છે ત્યારબાદ બોરારા ગ્રામ પંચાયતના પણ ઉપસ્થિત છે આપણી સાથે સરપંચ ઉપસરપંચ ગ્રામજનમાંથી ખેડૂતો પણ આપણી સાથે ઉપસ્થિત છે મુન્દ્રા તાલુકા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ પણ આપણી સાથે ઉપસ્થિત છે એમની પાસેથી આપણે જાણીશું કે અહીં નર્મદા કેનાલ જે આવી છે અહીંથી જે પસાર થાય છે એનાથી પાણીના સ્તર કેવા જશે અને ખેડૂતોને શું ફાયદો થશે તો સૌ પ્રથમ આપનું પરિચય ત્યારબાદ આપ શું કહેશો અહીંથી નર્મદા કેનાલ પસાર થઈ રહી છે અને પાણીનું આગમન પણ થઈ ચૂક્યું છે શું કહેશો આપ મારું નામ શક્તિસિંહ મેઘુભા જાડેજા મોરારા સરપંચ અને બોરારા ગામે જ્યારે નર્મદા પહોંચી જાય ત્યારે ખેડૂતો અને ગ્રામજનોમાં બહુ ખુશીની લાગણી છે કે બોરા ગામે નર્મદા પહોંચી છે તો ખેડૂતોને ઘણા બધા એનાથી ફાયદો થશે ઘણા બધા પાકો એનાથી થશે અને આજુબાજુના ડેમો તળાવો જો છે એ જો ભરાઈ જાય તો ઘણું બધું વધારે ફાયદો થશે સો ટકા નર્મદા અહીંથી પસાર થઈ છે પાણી પણ અહીંથી છોડવામાં આવ્યું છે ત્યારે ખેડૂતોને ઘણો ફાયદો થવાનો છે આગામી સમયમાં એના માટે હજી શું શું ફાયદો થશે આપણે અહીં આપણી સાથે ઉપસ્થિત છે બોરારા ગ્રામ પંચાયતના ઉપસરપંચ મંગરા ગ્રામ પંચાયતના ઉપસરપંચ એમની પાસેથી જાણીશું કે નર્મદા કેનાલ અહીંથી પસાર થાય છે પાણીનું પણ આગમન થઈ ચૂક્યું છે આપ શું કહેશો શું ફાયદો થશે જય ભારત જય કિસાન અમે ઘણા વર્ષોથી જે રાહ જોઈ રહ્યા હતા કે નર્મદા ક્યારે આવે ક્યારે આવે તો આ જે નરેન્દ્રભાઈ મોદીનું જે સપનું હતું એ સાકાર થયું છે અને આનાથી જે અમારા જે પાણી બહુ નીચા ગયા છે તો હવે આ આવતા સમયમાં આ પાણી અમારા જે નર્મદા આવી ગઈ છે તો હવે બહુ આગળ ઊંચા પાણી આવી જશે અને પાણીના તર પર વધી આવશે અને આનાથી અમને બહુ એટલે બહુ જ ફાયદાકારક છે ખેડૂતો માટે કિસાનો માટે ભાઈઓ માટે જોકે આનાથી અમે બહુ લાગણી આમ ઘરોની લાગણી અનુભવીએ છીએ કે અમારા પાસે નર્મદાનું પાણી પહોંચી વળ્યું છે સો ટકા નર્મદાનું પાણી હવે ધીમે ધીમે કચ્છના છેવાડાના ગામડાઓ સુધી જઈ રહ્યું છે ત્યારે અત્યારે મુન્દ્રા તાલુકાની જો વાત કરીએ તો મુન્દ્રા તાલુકા ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચાના પ્રમુખ આપણી સાથે ઉપસ્થિત છે એમની પાસેથી જાણીશું કે આપ શું કહેશો નર્મદા અહીંથી પસાર થાય કે ખેડૂતોને શું ફાયદો થશે ધન્યવાદ પહેલાં તો હું કચ્છ કાનૂન એન્ડ ક્રાઇમ જે ટીમ અમારી નર્મદા કેનાલની મુલાકાતે આવી એ બદલ હું આપનો આભારી છું વાત કરીશ કે મુંદ્રા તાલુકામાં જે નર્મદાનું નીર પધાર્યું પહોંચ્યું છે તો થોડા દિવસ પહેલાં જ મુખ્ય આપણા મુંદ્રા માંડવીના લોકપ્રિય ધારાસભ્ય અને કચ્છ રાજપૂત ક્ષત્રિય સમાજના અધ્યક્ષ અને અમારા સમાજ રત્ન આદરણીય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે નર્મદા મૈયાના વધામણા કરવામાં આવ્યા અમારી વર્ષો જૂની માંગણી હતી અહીંયાના લોકલ્સ ખેડૂતોની સ્થાનિક ખેડૂતોની માગણી હતી કે નર્મદાનું નીર ક્યારે આવે અને કચ્છ પાછું નંદનવન થાય એ સપનું આદરણીય આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પૂરું કર્યું છે અને નર્મદા અને નદીર મુન્દ્રાની ધરતી ઉપર જ્યારે પહોંચ્યા છે ત્યારે અહીંના ખેડૂતો ખૂબ ખુશીની લાગણી અનુભવે છે આ નહીર પહોંચવાથી મુન્દ્રા તાલુકાના કિસાનોને ફાયદો મળશે પણ આખા કચ્છના ખેડૂતોને આ કેનાલથી ફાયદો થવાનો છે આ વિસ્તાર આપ જોઈ શકો છો આજુબાજુ બાગ લીલોછમ બાગાયતી વિસ્તાર છે ખૂબ જ ફળફળાદી અને બધા જ પાકોનું અહીંયા લગભગ વાવેતર થતું હોય છે ત્યારે આ કેનાલના પાણીથી લગભગ આખા તાલુકાના તળ પાણીના તળ ઊંચા આવશે અને આખા તાલુકાની ખેતીને અઢળક ફાયદો થવાનો છે અમે આશા રાખીએ છીએ કે થોડાક થોડાક સમયમાં જ આ પાણી મોડકુબા સુધી પહોંચશે અને આખા કચ્છનો વિસ્તાર નંદનવન બનશે અને યોગાનુયોગ આજે આપણા ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન આદરણીય લાલબહાદુર શાસ્ત્રીજીની પુણ્યતિથી છે એમણે એક સૂત્ર આપ્યું હતું કે જય જવાન જય કિસાન તો આજના દિવસે સપરના દિવસે હું આપને સૌને અહીંથી કહેવા માંગીશ કે નર્મદા મૈયાના કચ્છમાં જ્યારે પધરામણી થઈ છે મુન્દ્રાની પાદરમાં ભોરાળાના પાદરમાં જ્યારે નર્મદા મૈયા પહોંચ્યા છે ત્યારે અતિ ઘર્ષ અને લાગણી ખુશીની લાગણી અમે અનુભવીએ છીએ અને આખા મુન્દ્રા તાલુકાના ખેડૂતો વતી હું મોદી સાહેબનો અને ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારનો અને આદરણી વિરેન્દ્રસિંહજી જેઓ યશસ્વી એમએલએ છે એમનો પણ હું અત્રેથી ખાસ આભાર માનું છું કે એમના પ્રયત્નો આના માટે ઘણા ધારાસભ્યો આગળ પણ પ્રયત્નો કર્યા છે આદરણીય તારાચંદભાઈએ પણ આના માટે ખૂબ મહેનત કરી છે એનાથી પહેલાના ધારાસભ્યોએ પણ ખૂબ મહેનત કરી છે અને હાલમાં જ આપણા યશસ્વી ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજીના પ્રયત્નોથી આ પાણી અહીં પહોંચ્યું છે એ બદલ સર્વ ખેડૂતો વતી હું ખુશીની લાગણી અનુભવું છું ચોક્કસથી વાત કરવામાં આવે તો તારાચંદભાઈ માજી રાજ્યમંત્રી છે એમણે પણ ગુજરાત સરકારને ઘણા એવા લેટર લખ્યા છે કે નર્મદા કેનાલને સંપૂર્ણ જલ્દીથી કામ સંપૂર્ણ રીતે પૂર્ણ કરો તો આપ શું કહેશો કામ કેટલા સુધી અટક્યું છે ક્યાં પૂર્ણ થયું છે સેવાના ભેગધારી તારાચંદભાઈ વિશે જેટલું બોલીએ એટલું ઓછું છે કારણ કે એમનું આખું જીવન જ સેવાને સમર્પિત છે એમણે વર્ષો સુધી આ ક્ષેત્રે કામ કર્યું છે અને નર્મદા મૈયામાં વચ્ચે જ્યારે અમુક અડચણો ઊભી થઈ ત્યારે આદરણીય તારાચંદભાઈએ મોદી સાહેબને પત્ર લખીને એવી માંગણી કરી કે જલ્દીમાં જલ્દી હવે હદ થાય છે જલ્દીમાં જલ્દી પાણી કચ્છને મળવું જોઈએ અને એમના પ્રયત્નોથી અને આદરણીય અમારા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના પ્રયત્નોથી આજે અહીંયા જ્યારે નર્મદાના નીર પહોંચ્યા છે ત્યારે તારાચંદભાઈના પણ અમે આભારી છીએ અને અમારા યશસ્વી એમએલએ વિરેન્દ્રસિંહ જાડેજાના પ્રયત્નોથી જે આ કેનાલ વચ્ચે થોડીક અડચણો હતી પણ હવે બધી દૂર થઈ ગઈ છે આગામી ટૂંક જ સમયમાં બિદડા અને ભોજપુરમાં થોડાક પ્રશ્નો છે ખેડૂતોના અમને આશા છે કે અમે સંયુક્તપણે અમારા ધારાસભ્ય મહેનત કરી રહ્યા છે અમારા કિસાન મોરચો પણ આ બાબતે સક્રિય છે ખેડૂતો સાથે વાટાઘાટ ચાલુ ચાલુ ચાલી રહી છે અને ચારથી પાંચ કિલોમીટરનું જે કામ છે તે અટકેલું છે અને અમને આશા છે થોડાક દિવસોમાં ખેડૂતોનો પ્રશ્નો સોલ્વ થઈ જશે અને આગામી બિદળા અને ભૂતપરનું કામ પણ ચાલુ થઈ જશે અને ટૂંક જ સમયમાં લગભગ દિવાળી સુધી આ પાણી મોડકુબા સુધી પહોંચશે એવો અમને પૂર્ણ અને વિશ્વાસ છે ચોક્કસથી આપને જણાવી દઉં એક ઇંગ્લિશ કાવત છે ગીવ એન્ડ ટેક આપો અને લ્યો કાંઈ પણ કરવું હોય તમને ભોગ આપવું પડે છે તેના પછી જ તમને કાંઈ પણ મળે છે નર્મદા કેનાલ અહીં આવી એના પહેલાં ઘણા બધા ખેડૂતોએ પોતાની જમીન અહીં સમર્પિત કરી છે સમર્પિત જમીન એટલા માટે કે નર્મદા કેનાલ અહીંથી પસાર થશે તો એક ખેડૂત નહીં પણ કચ્છના લાખો હજારો કરોડો ખેડૂતોને લાભ થવાનો છે જે પાણીનો સ્તર કચ્છની અંદર નીચો જઈ રહ્યો છે એ ધીમે ધીમે ઉપર પણ આવવાની શક્યતા છે હજી પણ આપણે જાણી લેશું કે મુન્દ્રા તાલુકામાં આસપાસની જે વાડી વિસ્તાર છે અહીંનો જે જે નર્મદા કેનાલ જ્યાંથી પસાર થાય છે ત્યાંના આસપાસનો વાડીનો વિસ્તાર છે ત્યાં પાણીના સ્તર કેટલા સુધી નીચે અચાન આવ્યા પછી કેટલા સુધી સ્તર ઉપર જશે અત્યારે આપણે જ્યારે જ્યાં ઊભા છીએ ત્યાં પાણીના તળ છે ને અઢીસોથી ત્રણસો ફૂટે છે અને અહીંયાથી દરિયા કિનારો માત્ર ને માત્ર દસથી પંદર કિલોમીટર દૂર છે અને દિવસો દિવસ જો નર્મદા ન આવ્યો તો દિવસો દિવસ દરિયાઈ ક્ષારનું પ્રમાણ ઉત્તર તરફ વધુને વધુ ગતિ કરી રહ્યું છે એટલે આ કેનાલથી એક બીજો ફાયદો એ થશે કે દરિયાઈ ક્ષારનું આક્રમણ આ કેનાલના લીધે અટકશે અને ઉત્તર તરફ જે ગતિ કરી રહ્યો છે દિવસો દિવસ રાતને દિવસ કૂદકેને ભૂસકે ક્ષાર જે ગતિ કરી રહ્યો છે આ કેનાલને કારણે અટકશે અને ત પાણીના તળની જો વાત કરીએ આપણે જે કીધું કે અત્યારે જે અઢીસો ત્રણસો ફૂટે પાણી છે અને અહીંયાના ટીડીએસ હજાર પંદરસો આસપાસ જે ટીડીએસ છે નર્મદા કેનાલ આવવાથી આ ટીડીએસમાં ઉત્તરોત્તર ઘટાડો થશે અને લગભગ જે અમારા જૂના ટીડીએસ હતા ચારસોથી પાંચસો જેમાં કેળા પાકતા અને બીજા મગફળી જેવા પાકો થતા તો અમને આશા છે કે નર્મદા કેનાલથી પાતાના તળ પાછા શુદ્ધ થશે અને ઓછા ટીડીએસ એટલે પાંચસો સાતસો ટીડીએસ એ પાછું અમારું પાણી આવી જશે અને તળનું લેવલ તો અમને સંપૂર્ણ કે જે આજથી વીસ વર્ષ પહેલા અમારા તળનું લેવલ હતું તે પાછું તળનું લેવલ સો ફૂટે આવી જશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે ચોક્કસથી એક બીજી વાત કે ઘણી જગ્યાએ કચ્છ કચ્છમાં અગાઉનો અગર ઇતિહાસ જોવા જઈએ તો દુષ્કાળ પણ પાણીનો દુષ્કાળ પણ થઈ ચૂક્યો છે આગામી સમયમાં અગર એવું કંઈ થશે તો નર્મદા કેનાલનું જે પાણી છે એ પીવા માટે કેટલા અંશે યોગ્ય રહેશે તમે શું કહેશો કચ્છ એક દુકાળીઓ મુલક આપણી કચ્છની એક છાપ છે કે એક વર્ષ સારું જાય બે વર્ષ ન જાય એક વર્ષ સારું જાય બે વર્ષ ન જાય આ એ આપણી કચ્છની એક તાસી રહી છે અને કુદરતની કૃપા ગણો કે અકૃપા ગણો એટલે કચ્છમાં વખતો વખત દુકાળો પડતા રહે છે આપણે ન કરે નારાયણને ક્યારેય દુકાળ પડે તો આ નર્મદા કેનાલથી ક્યારેય પણ ખેડૂતોને ફાયદો થશે જ પરંતુ કચ્છની પબ્લિકને કચ્છની જનતાને પીવાના પાણીનો પ્રશ્ન આ કેનાલ આવ્યા પછી એ પૂરોપૂરો સોલ્વ થઈ જશે અને ખેડૂતોને પણ જ્યારે પાક એમનો મૂરજાતો હોય પાક સુકાતો હોય દુકાળના વર્ષોમાં ત્યારે એ કેનાલ થકી ખેડૂતોની ખેતી પણ બચી શકશે અને ખેડૂતોને આનાથી અઢળક ફાયદો થશે ચોક્કસથી મુન્દ્રા માંડવીના ધારાસભ્યની અગર વાત કરવામાં આવે તો લગભગ સોશિયલ મીડિયા કે કોઈ પણ એવી સોશિયલ સાઇડ નહીં હોય કે પોતે જાત રૂબરૂ મુલાકાત ન લીધી હોય જે પણ વિસ્તાર એમના મત વિસ્તારમાં આવે છે હજી શું એવી અપીલ હશે જે તમને ધારાસભ્યને તમે કરવા માગો છો ધારાસભ્યશ્રીને અપીલ તો કરવાની હોય નહીં કારણ કે વિરેન્દ્રસિંહજી ધારાસભ્ય બન્યા પછી લગભગ મુન્દ્રા માંડવીના લગભગ પ્રશ્નો સોલ્વ થઈ ગયા છે અને એ સતત પ્રવૃત્તિ જ રહે છે ચોવીસે કલાક મુન્દ્રા મુંદ્રા માંડવીની ચિંતા કરતા હોય છે ખેડૂતોની ચિંતા કરતા હોઈએ છીએ ગમે ત્યારે અમે ખેડૂતોના પ્રશ્નો લઈને એમની પાસે જઈએ જનતાના પ્રશ્નો લઈને એમની પાસે જઈએ તેઓ લગભગ હકારાત્મક પ્રતિસાદ તેઓ આપતા હોય છે અને એ કામગીરીનું પાછો એ લોકો ફોલક ફોલપ કરતા હોય છે અઠવાડિયા પછી સામેથી આપણે ફોન કરીને પૂછે કે આ ભાઈ આ કામ ક્યાં પહોંચ્યું એટલે સતત એક્ટિવ ધારાસભ્ય જ્યારે અમને મળ્યા છે ત્યારે હવે લગભગ મુન્દ્રા કે માંડવીનો કોઈ પ્રશ્ન બાકી રહેતો નથી અને ધારાસભ્ય શ્રી એવા અમને મળ્યા છે કે આખી મુન્દ્રા માંડવીની જે પબ્લિક છે જનતા છે એમને પૂર્ણ વિશ્વાસ છે કે આવા ધારાસભ્ય જોઈએ એટલે તો એમને યશસ્વી ધારાસભ્યનું બિરુદ આપ્યું છે મુન્દ્રા માંડવીની જનતાએ કે એમના ભાગ્ય હાથમાં એક યશ રેખલા રેખા લખેલી છે કે એ જે પણ કામ હાથમાં લેતા હોય તે લગભગ સંપૂર્ણ એ ખાતમુહૂર્ત કરે તો એનું લોકાર્પણ પણ એ જ પણ કરતા હોય છે એટલે એમને એક યશ રેખા મળેલી છે અને એમની એવી તાસીર છે કે કે બોલે ઓછું અને કામ ઘણું કરે એ આપ બધા જાણો છો અને મુન્દ્રામાં હજારો કરોડોના કામો જે થયા છે એ આદરણીય ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજાના રા સતત રાત દિવસ પ્રયત્નોથી આ કામો સંપૂર્ણ રીતે સફળ થયા છે અને હજી પણ અમને પૂર્ણ વિશ્વાસ છે કે અમારા ધારાસભ્યશ્રી જે પણ કાંઈ કામો બાકી હશે એ સત્વરે પૂરા કરશે એવી અમને પૂરી ખાતરી છે ચોક્કસથી આપને જણાવી દઉં ઘરમાં બેસવાથી કે કોઈ ઉપર કોમેન્ટ કરવાથી વિકાસ કે પ્રગતિ નથી થતી તમને કાંઈ પણ જોઈતું હોય તો ત્યાં તમને પહોંચવું પડે છે મહેનત કરવી પડે છે દિવસ રાત એક કરવું પડે છે નર્મદા કેનાલ અહીં આવી એની વચ્ચે ઘણી એવી અડચણો ઊભી થઈ હતી અત્યારે પણ થઈ રહી છે એની માટે પણ આપણે જાણી લેશું એક જવાબદાર પાર્ટીના પ્રતિનિધિ કિસાન મોરચાના પ્રતિનિધિ આપણી સાથે ઉપસ્થિત એમની પાસેથી આપણે જાણીશું કે ઘણા લોકો નર્મદા કેનાલને અટકાવવા માટે પોતાની જમીન ઘણા ખેડૂત ભાઈઓ સમર્પિત સરકારને નથી કરતા તો એના માટે આપ શું કહેશો શું કરવું જોઈએ ખેડૂતને ખરેખર ખેડૂત ભાઈઓને અમે અપીલ કરીએ છીએ કે આ ખે આપણા સાર્વજનિક હિતનો પ્રશ્ન છે જમીનનું વળતર જો સરકાર જો આપતી હોય તો આપણે એક દેશના હિતના ખાતર કચ્છના હિતના ખાતર અને ખેડૂતોના હિત માટે આપણી જમીન સંપાદન જ્યારે થતું હોય ત્યારે આપણે સરકારને સુપ્રત કરવી જોઈએ અને આપણા આપણે ભાગીદારામાં બનવું જોઈએ ખેડૂતો કચ્છની ખેડૂતો ભલાભોળા છે એમને ખોટી રીતે ભ્રામક પ્રચારો કરી અને એમને ભોળવવામાં આવે છે પણ ખરેખર એવું નથી ખેડૂતોને જે જોઈએ એના કરતાં પણ વધારે વળતર મળે છે અને હું તો ખેડૂતોને અહીંથી અપીલ કરીશ કે ભાઈઓ આપણે જો મુન્દ્રા સુધી પાણી પહોંચ્યા હોય અને હવે મોળકૂબા બહુ દૂર નથી તો ખેડૂતો જેટલા વહેલામ વહેલી તકે પોતાનું જમીન સંપાદનની પ્રક્રિયામાં સાથ સહકાર આપે તો બહુ અઘરું નથી અને આપણે જલ્દીથી માંડવી મોકૂબા સુધી આ પાણી પ્રશ્ન પહોંચી શકે તો ખેડૂત ભાઈઓને પણ થોડીક સાથ સહકાર આપવાની જરૂર છે અને ભ્રામક પ્રચારોથી દૂર રહે એવી હું ખાસ અપીલ કરું છું ચોક્કસથી અહીં તમે જોઈ શકો છો નર્મદા કેનાલનું પાણી અહીં નજર સમક્ષ છે નર્મદા કેનાલે અહીં આગમન કરી ચૂક્યા છે નર્મદા કેનાલ આવ્યાથી ખેડૂતોને ઘણો બધો ફાયદો પણ થવાનો છે ફાયદો ક્યારે થશે જ્યારે તમને આગામી સમયે તમારે થોડુંક ભવિષ્યમાં તમે આગળ જે ભવિષ્ય જીવી ગયા છો એમાં તમને ભોગ દેશો તો જ તમારો ફ્યુચર આગામી સમયે તમારો સુંદર હશે અત્યારે જે જે ઘણી જગ્યાએ ખેડૂતો જમીન સમર્પિત નથી કરતા સરકાર એમને પૂરતો વળતર આપે છે તેમ છતાં પણ ક્યાં પણ અડચણ હોય તો તમે કોઈ પણ પ્રતિનિધિને મળી અને યોગ્ય નિકાલ કરી શકો છો નિકાલ કર્યા પછી તમને એક ને નહીં તમારી સાથે એ લાઇનમાં જોડાયેલા ઘણા બધા ખેડૂતોને પણ ફાયદો થઈ શકે છે આપણા દેશની અગર વાત કરીએ તો જવાન અને કિસાન બે અગર સુરક્ષિત હશે તો દેશ સો ટકા સમૃદ્ધ અને આગળ વધશે જવાન એટલે બોર્ડર ઉપર સુરક્ષા કરતાં આપણા આર્મી જવાનો કિસાન એટલે ખેડૂત આપણે ગામની અંદર જે આપણને અન્ન ખવડાવે છે એ બેને સુરક્ષિત અને સમજી વિચારીને આગળ ચાલુ પડશે તો જ ખે દેશ આગળ વધશે અત્યારે અમારી ટીમ મુન્દ્રા તાલુકાના કેનાલ જે જગ્યાથી પસાર થઈ રહી છે અને ખેડૂતોને શું ફાયદો થ થશે એની પાસે વાત કરી આપણે જવાબદાર પાર્ટીના અગ્રણી જણાવ્યું કે ખેડૂતોને શું શું ફાયદો થશે અને પાણી કેટલા સ્તરે ઊંચું આવશે સરકાર તમારા માટે કરી રહી છે પોતા માટે નથી કરી રહી સાથ આપો સહકાર આપો અને વિકાસની રાહ પકડો કાનૂન ન્યૂઝ સાથે ગોર મુન્દ્રા થી ગ્રામ પંચાયત ના તમામે તમામ મતદારો નો આભાર સરપંચ શ્રી હર્ષિભાઈ સિંહ

માંડવી તાલુકાના બિદળા ગ્રામ પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં સરપંચ પદ માટે મારા તરફી મતદાન કરીને મને વિજય બનાવનાર તમામ વાલા મતદારો ગામના સર્વે વડીલો અગ્રણીઓ માતા બહેનો તથા રાત દિવસ જોયા વગર પોતાનો કિંમતી સમય ફાળવીને મારા પ્રચાર પ્રસારમાં સહયોગી બનનાર તમામ કાર્યકર મિત્રોનો જાહેર આભાર વ્યક્ત કરીને ઋણ સ્વીકારું છું અને આવનાર સમયમાં ગામના હિત અને વિકાસના કામોમાં ક્યારે પણ પાછી પાણી નહીં કરીએ તેની અત્રેથી ખાતરી આપીએ છીએ પર્વમાં સર્વે ગ્રામજનોએ શાંતિપૂર્ણ ભાગ લઈ સાથે મળીને કાર્ય સંપન્ન કર્યા બદલ સમાજના આગેવાનો કાર્યકરો સર્વેનો આભાર વ્યક્ત કરીએ છીએ વાળાપર ગ્રામ પંચાયતના તમામે તમામ મતદારોનો આભાર સરપંચ શ્રી જાડેજા જયપાલસિંહ જયવીરસિંહ વાડાપધર ગામના ગ્રામજનોએ મને મત આપીને વિજય કર્યો એ બદલ તમામે તમામ મતદારોનો આભાર વ્યક્ત કરું છું શુભેચ્છક શ્રી પ્રેમચંદ મોમાયા અને કલ્પેશ મોમાયા ગામ વાડાપધર નોંધ સરકારની ગાઈડલાઇન મુજબ સોશિયલ મીડિયાના નિયમોના પાલન સાથે અમે જાહેરાતો પ્રકાશિત કરી છે